પ્રકૃતિનું તો આમ જોઈએ તો નિર્માણ આર્તવ રજના સંયોગ વખતે જ થઈ ગયું હોય, પણ એ ત્યાર પછી મનુષ્ય એને આહાર વિહાર વિચાર અને ઔષધ ઉપચાર એનાથી જેટલું બેલેન્સ કરે એટલું સુખી થાય છે. એટલા માટે આહાર વિહાર એ લોકો દ્વારા કે સમાજ દ્વારા જે એક માહોલ ઊભો કરવામાં આવે એના દ્વારા આહાર અને વિહાર રહેવાનું. માની લો કે સિટી અંદર માણસોને જવાનો એક મોટો ક્રેજ હોય તો એ જે ક્રેજને પરિણામે આખો સમાજ દુઃખી થાય, તો એ માહોલ જે સિટીનો માહોલ છે એ જો ગામડા બાજુ જંગલ બાજુ વળે તો એ માહોલ પોઝિટિવ કહેવાય. પછી આહાર, માની લો કે લઘુ ધાન્યો હળવા ધાન્યો કુદરતી ધાન્યો દવા વગરના ધાન્યો ખાવાનો એક માહોલ હોય અને એ જ માહોલની અંદર વિવિધ પ્રકારના આજે પાણીપુરીના આંતન જે બધું ખાવાનું છે એ માહોલની અંદર જાય તો એ માહોલ એવો ઊભો થયો કે એના કારણે માણસો અધોગતિમાં પરમે. એ જ માણસોને સુખી કરવા હોય તો માહોલ બદલવામાં આવે તો આપણે એનો ઉપાય આપી શકીએ છીએ. આહાર અને વિહાર, પછી વિચાર. વિચાર પણ એક મોટી બધી ક્રાંતિ છે. જે લોકો પ્રબુદ્ધ માણસો છે એ લોકો રૂપિયાનું દાન ન આપી શકે, પણ જો વિચારનું દાન આપે, અને પાંડુરંગજી તો ખાસ વાત કરતા કે વિચારને પગ નથી હોતા, વિચારને આપવા માટે તમારા પગે ત્યાં સુધી જવું પડે છે. આજે આ માધ્યમ જે આપણને મળ્યું છે આ માધ્યમ દ્વારા આપણા વિચારો આપણે ખૂબ સુધી પ્રસરાવી શકીએ છીએ.